નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે સોળ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે જ અમને પ્રોત્સાહન પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ સોળ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ મુખ્યમંત્રી વેપારી ક્ષતિપૂર્તિ વીમા યોજના કયા રાજ્યની સરકારે શરૂ કરી તો તે રાજ્ય સરકાર છે હરિયાણા રાજ્ય સરકાર કે જેણે આ વીમા યોજના શરૂ કરી છે હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યએ પૂરથી બચવા માટે રાજ્યમાં એકસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચથી આપત્તિ વ્યવસ્થાપન ઉપકરણો મૂકવાની જાહેરાત કરી તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર કે જેણે આ જાહેરાત કરી છે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં હિમ વિજય નામના યુદ્ધ અભ્યાસનું ઓક્ટોમ્બર મહિનામાં આયોજન કરવામાં આવશે તો તે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઓડ ઇવન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી તો તે મુખ્યમંત્રી છે દિલ્હી રાજ્યના કે જેણે આ સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે ચાર નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી આ સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યની સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાના હેતુથી પ્રથમ કૃષિ નિકાસ નીતિની જાહેરાત કરી છે તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર કે જેણે આ જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ બે હેટ્રિક લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની તો તે છે ઓસ્ટ્રેલિયાની બોલર મેગન સુટ આઈસીસીની વાત કરીએ તો આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ શશાંક મનોહર સીઈઓ મનુ સાહની અને ICC ના સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન સાત હાલમાં કયા દેશમાં મેક ઇન ઇન્ડિયા ટ્રેન શરૂઆત શરૂઆત થઈ થઈ તો આ છે શ્રીલંકા જે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનેલી છે શ્રીલંકા પાટનગર જયવર્ધનપુરા કોટ્ટે અને કોલંબો રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘે અને ચલણ છે શ્રીલંકાન રૂપી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે ભારતનું રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ ભારતીય કૌશલ સંસ્થાની આધારશીલા કયા સ્થળે રાખવામાં આવી તો ત્યાં આવી છે મુંબઈમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન નવ હાલમાં જ કોણે ભારતીય નૌસેનાના વિમાન નેત્રા સોંપ્યા તો તે છે ડીઆરડીઓ ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેની સ્થાપના ઓગણીસો અઠાવનમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને હાલમાં ડીઆરડીઓના ચેરમેન છે ડૉક્ટર સતીશ રેડ્ડી પ્રશ્ન દસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર વીસમાં પ્રથમ સ્થાને કોણ રહી પ્રથમ સ્થાને રહી છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સતત ચોથા વર્ષે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ રહી છે જે બ્રિટનમાં આવેલી છે બ્રિટન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચરણ છે પાઉન્ડ સ્ટાલિન પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા દેશના વર્તમાન પ્રધાનમંત્રી અકિલિસી પોઈવાનું અવસાન થયું તો તેઓ પ્રધાનમંત્રી હતા ટોંગા દેશના ટોંગા પાટનગર નુકુ અલાકા પ્રધાનમંત્રી સેમીસી સમ્રાટ રાષ્ટ્રપતિ છે અને ચરણ છે પાંગા પ્રશ્ન ભારત અને કયા દેશ વચ્ચે મૈત્રી બે હજાર ઓગણીસ નામનો યુદ્ધાભ્યાસ આયોજિત કરવામાં આવશે તો તે દેશ છે થાઇલેન્ડ થાઈલેન્ડ પાટનગર બેંગકોક સમ્રાટ મહાવજીરા લોંગકોન પ્રધાનમંત્રી ચાન ઓચા અને ચરણ છે થાઈ બહાર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ ભારતના કયા સ્ટેડિયમમાં વિરાટ કોહલી પોવિલિયન સ્ટેન્ડ બનાવવામાં આવ્યું તો તે બનાવવામાં આવ્યું છે અરુણ જેટલી સ્ટેડિયમમાં અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હીમાં આવેલું છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચૌદ ધ લાન્સેટ દ્વારા જાહેર એક રિપોર્ટ પ્રમાણે કયા વર્ષ સુધીમાં દુનિયામાંથી મલેરિયા સમાપ્ત કરી શકાય એમ છે તો તે વર્ષ છે બે હજાર પચાસ વર્ષ બે હજારથી બે હજાર સત્તર સુધીમાં વીસ દેશોએ મલેરિયા સમાપ્તિની જાહેરાત કરી છે અને આ રિપોર્ટ અનુસાર ભારત આ બીમારીનો સૌ ચોથો સૌથી મોટો દેશ છે પ્રશ્ન પંદર હાલમાં જ સી એચ સી ફાર્મ મશીનરી એપ કોણે લોન્ચ કરી તો તે લોન્ચ કરી છે પુરુષોત્તમ રૂપાલાએ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરશો થેન્ક યુ વેરી મચ